હમણાં તમે વિડીયો જોયો, એ જોઈ અને તમામ દેશવાસીઓનો શ્વાસ અધ્ધર થઈ ગયો હતો. વિડીયોમાં જોઈ શકાય છે કે પાણીનો જોરદાર પ્રવાહ એક બાજુ આવી રહ્યો છે અને રહેણાંક વિસ્તારમાં તબાહી મચાવી અને જતો રહ્યો છે. આપણે જાણીએ છીએ કે વરસાદની ધરી અત્યારે દેશના તાજ પર ક્યાંક છે, એટલે કે ઉત્તર ભારતમાં છે, અને એના કારણે જ ઉત્તર ભારતમાં ખૂબ જ ભારે વરસાદ થઈ રહ્યો છે. વરસાદના કારણે અને વાદળ ફાટવાના કારણે હિમાચલ પ્રદેશમાં વિનાશ સર્જાયો છે અને આ જ વિનાશમાં 60થી વધુ લોકોનો ભોગ લેવાયો છે. વિસ્તારથી વાત કરીએ કુદરતી હોનારતની. નમસ્કાર, જમાવટ સાથે હું સમય. હિમાચલ પ્રદેશમાં કેટલાય દિવસોથી ભયાનક હાલત છે. ભારે વરસાદના કારણે લોકોનું જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. હાલ ફસાયેલા લોકો છે એને બચાવવાની કામગીરી કરવામાં આવી છે, કારણ કે આ બનાવના કારણે, એટલે કે વાદળ ફાટવાના કારણે અને ભારે વરસાદના કારણે જે લેન્ડસ્લાઇડ થઈ હતી, ભૂસ્ખલન થયું હતું, તેના કારણે ભારે નુકસાન થઈ ગયું છે અને અત્યારે કામગીરી પણ કરવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં લોકોના જે મોત થયા છે એને પુરવાર તો આપણે ન કરી શકાય, પણ અનેક પ્રકારની ખોટ થઈ છે. પણ આ સિવાય જો વાત કરીએ તો લગભગ અંદાજે 10,000 કરોડ રૂપિયાનું નુકસાન પણ થયું છે. વિડીયોની શરૂઆતમાં તમે જે દ્રશ્યો જોયા એ શિમલાના કૃષ્ણનગર વિસ્તારના હતા, જ્યાં સ્વતંત્રતા દિવસના રોજ જ ભૂસ્ખલન થવાના કારણે અનેક મકાનો પડી ગયા હતા. આ દુર્ઘટના થઈ ત્યારે રાત સુધીમાં લગભગ 40-50 લોકોને બચાવી પણ લેવામાં આવ્યા હતા. જ્યારે આ દુર્ઘટના થઈ ત્યારે મુખ્યમંત્રી પણ ત્યાં પહોંચી ગયા હતા. જોકે સ્વતંત્રતા દિવસના એક દિવસ અગાઉ પણ ભૂસ્ખલન થયું હતું. ત્યારના ભૂસ્ખલનની અંદર શિવ મંદિર પડી ગયું હતું, જેમાં 21 લોકોના મૃતદેહ એ મંદિરમાંથી કાઢવામાં આવ્યા હતા. હાલ પણ પરિસ્થિતિના એવી જ રીતના છે. NDRF, SDRF, સેના છે, સ્થાનિક પોલીસ અને બાકીની પણ જેટલી ટીમ છે બચાવ કામગીરી કરી રહી છે. ભારતીય સેવાનું હવાઈ દળ પણ કામગીરીમાં લાગી ગયું છે. લોકોને હવામાં હેલિકોપ્ટર મારફતે ઉઠાવી અને સુરક્ષિત જગ્યાએ પહોંચાડવામાં આવી રહ્યા છે. અત્યાર સુધીમાં લગભગ 650થી વધુ લોકોને બચાવી અને સુરક્ષિત જગ્યાએ લઈ જવામાં આવ્યા છે. પણ હિમાચલ પ્રદેશમાં કાંગરા વિસ્તાર છે એમાં પણ હજુ 100થી વધુ લોકો ફસાયા છે, જેને બચાવવા માટે પણ સુરક્ષા દળ કામગીરી કરી રહી છે. જે નુકસાન થયું છે એ પાછું સરખું કરતા હિમાચલ પ્રદેશને લગભગ 1 વર્ષ લાગી જવાનું છે, કારણ કે 10,000 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે અને લોકોના જીવ ગયા છે તો વસ્તુ અલગ જ છે. એ તો ભરપૂર જે ભરપાઈ છે ન કરી શકાય એવી એક ઘટના છે. તમને જણાવી દઈએ કે આપણા એક રાજ્ય એટલે કે હિમાચલ પ્રદેશની પરિસ્થિતિ હજુ પણ 2 દિવસ ખરાબ રહેવાની છે. હજુ પણ હવામાન વિભાગે આગાહી કરી છે એ મુજબ 18 ઓગસ્ટ સુધી વરસાદ પડવાનો છે અને એના કારણે વધુ જાનમાલને નુકસાન થઈ શકે છે. પરંતુ આપણે સૌ મળી અને પ્રાર્થના કરીએ હિમાચલ પ્રદેશની સુખાકારી માટે. ધન્યવાદ. જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો પછી અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો. ધન્યવાદ.